કેમ છો દોસ્તો? 2 દિવસ પહેલાં કહ્યું હતું ને, એમ આપણો મહિનાનો છેલ્લો એપિસોડ એટલે સંગીતમય રજૂઆતનો એપિસોડ, સરસ મજાના ગુજરાતી ગીતો સાથે. આજે પણ 2 મજાના કલાકારોને લઈને આવી છું. આવો, પહેલાં એમનો પરિચય કરાવી લો. આપણા આજના પહેલા કલાકાર છે સંદીપ તારકસ. કેટલાક લોકો શોખ સમજ કે આવડતનું એટલું વિશાળ ફલક ધરાવતા હોય કે આપણને ક્યારેક મૂંઝવણ થાય કે આવી વ્યક્તિની ઓળખ ખરેખર આપવી હોય તો કઈ રીતે અપાય. કેમિકલ એન્જિનિયરિંગ અને બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી ધરાવનાર સંદીપ મીડિયા, માર્કેટિંગ, સેલ્સ વગેરે જેવા જુદા જુદા ક્ષેત્રોનો બહોળો કાર્ય અનુભવ ધરાવે છે, અને તે પણ કેટલીક ખૂબ જાણીતી બિઝનેસ બ્રાન્ડ સાથે. આ તો બધી વ્યવસાયલક્ષી વાત થઈ જ, પણ એમના સ્પોર્ટ્સના રસને કારણે ફ્યુચર ગ્રુપના કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં કરતાં સંદીપ બેંગાલ વોરિયર્સની કબડ્ડી ટીમ પણ મેનેજ કરી રહ્યા છે. આ બધાની સાથે એમનો વારસામાં મળેલો સંગીત પ્રેમ કે શબ્દ પ્રેમ એમણે બાજુ પર મૂકી દીધા નથી. શબ્દો પર પણ અને ભાષા પર પણ સંદીપનો ખૂબ સરસ કાબુ છે. ખૂબ સરસ લખી શકે છે, જરૂર પડે તો નાટકની સ્ક્રિપ્ટ લખી પણ લે અને ભજવી પણ આવે. સોંગ ડ્યુ નામની ઓનલાઈન મ્યુઝિક કંપનીના એડવાઇઝર તરીકે એ અત્યારે કામ કરે છે, અને એ પોતે પણ છેલ્લા 10-એક વર્ષથી સંગીત શીખે છે. ગાવું ગણગણવું એ સંદીપને માટે ઉઠવા બેસવા હલવા ચાલવા જેટલું સહજ છે. આઈઆઈટી બોમ્બે એલમનાઈ ઓર્કેસ્ટ્રા હોય કે મિત્રોએ શોખથી ઊભું કરેલું મ્યુઝિક ગ્રુપ હોય, સંદીપ તારકસની ગાયકીનું પોતાનું એક મજબૂત સ્થાન છે. વ્યાવસાયિક કાર્યક્ષેત્ર ગમે એટલું બહોળું કે ડિમાન્ડિંગ હોય, સંદીપ માટે સંગીત એ રિફ્યુજ છે, પેશન છે. ખાસ કરીને ગઝલ કે બોલિવૂડ ગીતો ગાનારા સંદીપ પાસેથી આજે આપણે એક સરસ મજાની ગુજરાતી રચના સાંભળવાના છીએ. સંદીપને આવકારીએ છીએ. બસ સમય વીતી જવા પર નામ લખવાનું, બસ સમય વીતી જવા પર નામ લખવાનું, વાય નહીં એવી હવા ઓલવી નાખ્યું હવે અજવાળું કારણ કે, ઓલવી નાખ્યું હવે અજવાળું કારણ કે, ખૂબ અઘરું છે દીવા પર નામ લખવાનું, ખૂબ અઘરું છે દીવા પર નામ લખવાનું, બસ સમય વીતી જવા પર નામ લખવાનું, વાય નહીં એવી હવા.
जा हरण ने पूछ जे एना जवाबो तू जा हरण ने पूछ जे एना जवाबो तू कई रीते आ जांझवा पर नाम लखवानू कई रीते आ जांझवा पर नाम लखवानू बस समय बीती जवा पर नाम लखवानू बाय नहीं एवी हवा नाम जे तारू लखी ने खूब था क्या छे हे नाम जे तारू लखी ने खूब था क्या छे फावशे ए तेरवा पर नाम लखवानू पावशे ए तेरवा पर नाम लखवानू बस समय बीती जवा पर नाम लखवानू वाय नहीं एवी हवा આપણા બીજા કલાકાર છે મુંબઈના ડૉક્ટર ભૂમા વશી. અમે તમને આપણે શ્રેણીના ખૂબ પ્રારંભના એટલે કે લગભગ ચોથા એપિસોડમાં જ જેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પોતાના કાવ્યની રજૂઆત લઈને એવા ડૉક્ટર ભૂમા આજે વધુ એકવાર આપણી સાથે છે. પોતાનો શબ્દ તો એમણે વહેંચી જ લીધો હતો પણ આજે એમના મધુર કંઠનો લાભ પણ આપણને મળવાનો છે. શબ્દ અને સૂર બંને સાથેનું એમનું સંધાન એમને બાળપણથી જ મળ્યું છે. હાલમાં પણ તેઓ સંગીતનું શિક્ષણ લઈ રહ્યા છે. ભૂમા એ ઓછી મૂડીએ વ્યાપાર કરનારાઓમાંના નથી. શીખવું, મેળવવું, સમજવું એ એમની પ્રકૃતિ છે અને પોતાને ગમતા ક્ષેત્રોમાં સતત કંઈક શીખવા એ હંમેશા તત્પર હોય છે. અધ્યાત્મ, ફિલોસોફી, હિલિંગ, માનવધર્મ જેવા વિષયોમાં એમને ઊંડો રસ પણ છે. એટલું જ નહીં, એમાં એ વ્યાવસાયિક રીતે પણ કાર્યરત છે. જુદા જુદા વિષયો અને જુદા જુદા ક્ષેત્રોમાં રસ અને સમજ બંને કેળવનાર ભૂમાની એ બધા જ ક્ષેત્રોની યાત્રા સુપેરે ચાલતી રહે એવી આપણે એમને શુભેચ્છાઓ આપીએ અને એમના કંઠે એક સરસ મજાની રચના સાંભળીએ. માધવ તું બેઠો દેવા તો અમને લેવામાં શિહાણ માધવ તું બેઠો દેવા તો અમને લેવામાં શિહાણ અઢળક જ્યોત ગગનની આ તમ તુલના
जमुना जड़ने घाटे जमुना जड़ने घाटे वृंदवन निवाटे शूनिर्मित हशेललाटे शूनिर्मित हशेललाटे तारी मधुर अधर नियार माधव मधुर अधर नियार माधव तू बैठो देवा तो अमने लेवा माशिहार तू बैठो आतुर तत्पर आमकार माधव तू बैठो देवा तो अमने लेवा माशिया।